ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો. બાવળા તથા અમદાવાદના આપ અને કોંગ્રેસના હોદ્દેદારે આપ્યું રાજીનામું. બાવળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હદવાણી પરસોત્તમભાઈ આપ્યું રાજીનામું. અમદાવાદ જિલ્લા પ્રમુખ અમરસિંહ સોલંકીને સોંપ્યું હતું રાજીનામું. અને આજરોજ બાવળા સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ તથા જિલ્લા અધ્યક્ષ હર્ષદગીરી ગોસાઈ રમેશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને બાવળા ખાતે અટલ હોલમાં બાવળા શહેર તથા બાવળા તાલુકાના આપ અને કોંગ્રેસના હોદ્દેદાર અને કાર્યકરોએ ભાજપનો ભગવો ખેસ પહેરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અને કોંગ્રેસ અને આપના 150થી વધારે કાર્યકરો ભાજપમાં જોડાયા. રિપોર્ટર સદેવસિંહ સિસોદિયા, બાવળા. આપનું નામ શું છે? મારું નામ પરસોત્તમભાઈ ઈશ્વરભાઈ અલવર. અને આપ ભાજપમાં જોડાયા પહેલા કયા પક્ષની સાથે સંકળાયેલા હતા? ભાજપમાં જોડાયા પહેલા હું કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલો. અને 20 વર્ષથી હું કોંગ્રેસ પક્ષમાં હતો. તાલુકા પંચાયતનો સભ્ય રહી ચૂક્યો છું અને છેલ્લા 2.5 વર્ષથી બાવળા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખની સેવા બજાવી રહ્યો. અને આપનું કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવાનું કારણ જણાવશો? બસ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવાનું એક જ કારણ હતું કે જ્યારે આખો ભારત દેશ રામ મંત્ર મંદિર બનતું હોય અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જ્યારે કોંગ્રેસ પક્ષે અનાદર કર્યો હોય, આમંત્રણનો અસ્વીકાર કર્યો હોય, ત્યારથી મારું મન એકાઉલું થઈ જતાં મેં અને મારી ટીમે નિર્ણય કરી લીધો કે બસ હવે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબના નેતૃત્વના જે વિકાસની હરણફાળ ભર્યો છે દેશ, એમાં જોડી હું અને મારી આખી ટીમ સાથે આજે હું વિધિવત રીતે ભાજપમાં જોડાયો છું.